तो हवे विद्यार्थी मित्रों, हवे पछीनो आपणो मुद्दो छे आच्छादित आकृति। तो तमने कोई आकृति आपी दीधेली होय, अपूर्णांक आपी होय, तमने एम कहे आच्छादित करो। आच्छादित एटले बीजू काय वस्तु नथी, ए भाग तमारे भरी देवानो, डिजाइन करवानी, कलर करवानो, अथवा तो पेन्सिल थी आपणे शेडिंग नथी करता, ई करी दियो तोय चाले। तो आपणे उदाहरण स्वरूपे ने समझीए, तो के पहेली आकृति आपी छे अने अपूर्णांक आपो छे 2/3। હવે તમને ખબર પડી ગઈ કે ભાઈ નીચે છેદમાં આપણે પહેલા જોવાનું કે 3 એટલે કે કોઈ પણ આકૃતિનો 3 ભાગ કરેલા છે। આ છે 3 ભાગ, તો કે 1 2 3, આ 3 ભાગ છે। હવે અંશમાં કેટલા લખ્યા છે? 2। તો 2 ભાગને તમારે આચ્છાદિત કરવાના, કોઈ પણ 2 ભાગ। હું આ 2 ભાગને કરું, જો અહીંયા આ એક મેં આવી રીતે ડિઝાઇન કરી એટલે મેં આને આચ્છાદિત કરી દીધું, બરાબર। તમે આ 2 લઈ શકો, આ 2 લઈ શકો, કોઈ પણ 2 લઈ શકો। તો આને આપણે શું કર્યું, 2/3 અથવા તો 2/3 અપૂર્ણાંક વાળી આકૃતિને આચ્છાદિત કરી દીધી છે ને સાહેબ। હવે બીજું ઉદાહરણ જોવો, 3/4 એટલે છેદમાં કેટલા છે? 4, એટલે કોઈ પણ આકૃતિનો 4 ભાગ છે। 4 છે કે નહીં જોવું જોઈએ, 1 2 3 4, આ 4 ભાગ છે। હવે આચ્છાદિત માટે શું જોવાનું, અંશ। તો અંશમાં કેટલી સંખ્યા છે? તો કે 3, તો 3 ભાગ હું આચ્છાદિત કરી દઉં, 1 2 3, આ 1 પછી આ 2 અને આ 3 થઈ ગયા। આ વસ્તુ ખાલી રહી ગયું, તો કે 3/4 અપૂર્ણાંક છે એ સંખ્યાને મેં આકૃતિમાં આવી રીતના આચ્છાદિત હું કરી શકું, સમજાણું। હવે ત્રીજું ઉદાહરણ લઈએ, તો કે એક આકૃતિ છે, છેદ જોવો પહેલા કેટલો છે? 5, તો કે 5 ભાગ છે, તો કે 1 2 3 4 અને 5, આ 5 ભાગ છે। કેટલામાં ભાગને આચ્છાદિત કરવાનું, તો કે અંશમાં શું નંબર લખ્યો છે? તો કે 4, એટલે કે 4 ભાગને આચ્છાદિત આપણે કરી દેવાનું। કેવી રીતના કરાય? તો કે આ 1 ભાગને મેં કર્યું, આ 2 ને કર્યું, આ 3 ને કરી દીધું અને આ 4 ને કરી દીધું। તો અપૂર્ણાંક 4/5 આકૃતિ આપેલી હોય તો એને આવી રીતના આચ્છાદિત કરી શકાય। તો હવે તમને ખબર પડી ગઈ છે કે આચ્છાદિત એટલે આપણે એ ભાગ, એ આકૃતિને પેન્સિલથી શેડિંગ આપવાનું અથવા તો આવી કોઈ ડિઝાઇન કરવાની, જેને શું કહેવાય, આચ્છાદિત, એટલે ભરેલો ભાગ, અપૂર્ણાંકનો ભરેલો ભાગ એ આચ્છાદિત કહેવાય, એને આવી રીતના આપણે દર્શાવી શકીએ।